नमस्कार विद्यार्थी मित्रों, आज आपने स्वाध्याय 3.5 में छठो प्रश्न નીચેના કુલ પ્રશ્નોમાં સ્વરૂપ સમીકરણ યુગ્મ મેળવો અને કોઈ પણ બેઝિક રીતે તેના જો શક્ય હોય તો ઉકેલ મેળવવાના છે. એનો છેલ્લો દાખલો જોઈએ. જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. અને જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારો કરીએ તો એના ક્ષેત્રફળમાં 67 ચોરસ એકમ વધારો થાય. તો લંબચોરસના પરિમાણ શોધો. પરિમાણ એટલે કે એની બાજુઓનો માપ, એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધો. બરાબર. તો આપણે ધારી લઈએ, ધારો કે લંબચોરસની લંબાઈ x એકમ અને પરિમાણ કીધા એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધો. આપણે ધારીએ, હવે શું કરવાનું? તો આપણને ખબર હોય છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું. બરાબર. તો પહેલા આપણે લખી દઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? x અને પહોળાઈ કેટલી? y. આટલા ચોરસ એકમ. બરાબર. હવે આપણે જોઈએ, આપણને શું કીધું કે લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. લંબાઈમાં 5 એકમનો ઘટાડો અને પહોળાઈમાં 3 એકમનો વધારો કરતા 3 એકમનો વધારો કરતા ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. બરાબર. તો આપણે જેવી રીતના લખ્યું એ જ વસ્તુ અહીંયા લખ્યું કે લંબચોરસનું ક્ષેત્રફળ શું હતું? એક્સ વાય. બરાબર. એક્સ વાય ચોરસ એકમ, એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈમાં શું કર્યું? 5 એકમનો ઘટાડો કર્યો એટલે કે એક્સ માઇનસ 5 થયા. ગુણ્યા પહોળાઈ. પહોળાઈમાં શું કર્યું? 3 એકમનો વધારો કર્યો એટલે કે વાય વત્તા 3. ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે. ક્ષેત્રફળ શું હતું? એક્સ વાય. બરાબર. ક્ષેત્રફળ કરતા વધારો કરતા ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે એટલે 9 ચોરસ એકમ ઘટાડો અને બાદ. બરાબર. હવે આપણે આને સદુરૂપ આપી શું થાય? પેલા એક્સ નો આ ટકા સાથે ગુણાકાર કરી વાય પ્લસ 3, પછી આ 5 નો આ ટકા સાથે ગુણાકાર કરી અને બરાબર નિશાન કરી. આ વસ્તુ લખવાની જરૂર નથી જો તમને ડાયરેક્ટ આવડી જાય, પણ ઘણા હશે કે જે ભૂલ કરશે. એટલે આપણે જોઈએ આ x નો y સાથે ગુણાકાર, પછી x નો 3 સાથે, એવી જ રીતે માઇનસ 5 ગુણ્યા y એટલે માઇનસ 5 y. આ માઇનસ પ્લસ માઇનસ 5 તેલી 15 બરાબર xy માઇનસ 9. હવે જો બરાબરની બંને સામ બંને બાજુ xy થી કેન્સલ કરીએ, હવે શું મળ્યું આપણને? 3x માઇનસ 5y માઇનસ 15. આ માઇનસ 9 સામે લઈ જાય એટલે પ્લસ 9 બરાબર 0. સમીકરણ શું થાય? 3x માઇનસ 5y. હવે જો 15 અને 9 બંનેની નિશાની અલગ હોય એટલે આપણે શું કરવાનું? બાદ બાકી કરવું. મોટામાંથી નાનું જાય, 15 માંથી 9 જાય તો 6, નિશાની મોટા એટલે માઇનસ બરાબર 0. આ થઈ ગયું સમીકરણ 1. એવી જ રીતે હવે આપણે શું કીધું કે જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારે તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. ઓરે લખીએ આપણે લંબાઈમાં 3 એકમ
अने 4i मा 2a प्रम वधा दिए तो वधाता क्षेत्रफळ सांसं चौरस ए प्रम जेटलू वधे छे करी सको आगर तमारे जाते दाखवा मां